नमस्कार समाचारों साथे हूँ छु विधि अमदावादथी एक तेना समाचार मळी रह्या छे। जानकारी मळी रही छे के ઈલાબેન ભટ્ટનું નિધન થયું છે। સેવાના ઈલાબેન ભટ્ટ કે જેમના નિધનના સમાચાર મળી રહ્યા છે। 82 વર્ષની વયે તેમણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધાની જાણકારી છે। સેવા સંસ્થાની તેમણે સ્થાપના કરી હતી। નરેન્દ્ર અમારા સંવાદદાતા વધુ વિગતો આપી રહ્યા છે। નરેન્દ્ર જાણકારી શું છે, છેલ્લા કેટલા સમયથી તેઓ બીમાર હતા, કોઈ વિગતો? જી વિધિ, છેલ્લા ઘણા સમયથી ઈલાબેન ભટ્ટ બીમાર હતા અને હોસ્પિટલની અંદર એમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। એ દરમિયાન આજે એમને અંતિમ શ્વાસ લીધા હોવાની બાબતો સામે આવી રહી છે। 89 વર્ષની વયે તેમનું નિધન થયું છે। રેમોન્ડ મેગ્સેસે એવોર્ડ, આ સિવાય પદ્મશ્રી, પદ્મભૂષણ અને એ સિવાય રાઇટ લિવલીહૂડ સહિતના અનેક એવોર્ડ એમને પ્રાપ્ત થયેલા છે અને સેવા થકી તેઓ મહિલા ઉત્થાન માટે છેલ્લા લગભગ 4 કે 5 દાયકાઓથી કામ કરી રહ્યા હતા। મહિલાઓને કેવી રીતના રોજગારી મળી શકે અને મહિલા ઉત્થાન માટેના તમામ પ્રયત્ન તેઓ સેવા સંસ્થા દ્વારા કરી રહ્યા હતા। આ સિવાય રૂડીનો રેડિયો અને એ સહિતના અનેક કાર્યક્રમો પણ તેઓ ચલાવી રહ્યા હતા। એક મહિલા માટે ગુજરાત અને ના માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતની અંદર સ્થાનના કામ કરનાર ઈલાબેન ભટ્ટે ચીર વિદાય લીધી છે। છેલ્લે ગુજરાત વિદ્યાપીઠના તેઓ કુલપતિ તરીકે પણ સેવા આપી રહ્યા હતા। જી નરેન્દ્ર, કહેવાય કે ઈલાબેન ભટ્ટ એટલે સેવા અને સેવા એટલે ઈલાબેન ભટ્ટ કે જે એમનું જીવતું જાગતું ઉદાહરણ અને મહિલાઓ માટે હોય કે પછી અન્ય તમામ લોકો માટે હંમેશા તેઓ તત્પર રહેતા અને આજે તેમના નિધનથી ગુજરાતને દેશને એક મોટી ખોટ પડી છે। ઈલાબેન કે જેમણે સેવા સંસ્થાની સ્થાપના કરી, ગુજરાત વિદ્યાપીઠમાં મહત્વના પદ પર તેઓ રહ્યા, શિક્ષણ ક્ષેત્રે વાત હોય કે પછી સામાજિક ઉત્થાનના કાર્યો હોય તેમાં પણ હંમેશા તેઓ અગ્રેસર રહ્યા અને 82 વર્ષની વયે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમના નિધનના સમાચાર મળી રહ્યા છે।